આજે 9મા વિશ્વ યોગ દિવસની સમગ્ર વિશ્વ ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે સુરતે વિક્રમ સર્જવા જઈ રહ્યું છે. સુરતમાં આજે 1.25 લાખ જેટલા સુરતીઓ છે તે એક સાથે યોગ કરીને વિશ્વ વિક્રમ સર્જશે. વસુદેવ કુટુંબકમના સૂત્ર સાથે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત માટે ગર્વની વાત છે કે સુરત આ વિશ્વ વિક્રમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. સુરતે ઐતિહાસિક વિક્રમ સર્જવા જઈ રહ્યું છે અને આ આપણે સુરત જ કરી શકે ત્યારે આજે આપણે હમણાં અહીંયા ફ્લાયઓવર બ્રિજ ઉપર છીએ. તમે જોઈ શકો છો કે સવારનો સમય છે, કેટલા બધા સુરતીઓ છે તે અહીંયા આવી ગયા છે. સવારે 5:30 વાગ્યાથી સુરતીઓ છે જેઓ અહીંયા ગોઠવાઈ ગયા હતા. સમગ્ર જે ફ્લાયઓવર બ્રિજ છે તેમજ BRTS રૂટ છે તેને આ યોગ માટે ફાળવવામાં આવ્યા છે. ત્યારે તમે અહીંયાથી જોઈ શકો છો કેટલા બધા સુરતીઓ છે તે સવારથી આવી ગયા છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો સુરતીઓ છે તે રાત્રે જાગવા માટે જાણીતા છે, રાતના ફૂડ ખાવા માટે જાણીતા છે, પરંતુ આ સુરતીઓ છે તે સવારમાં વિશ્વ વિક્રમ સર્જવા માટે તૈયાર થઈ ગયા છે અને અહીંયા આવી ગયા છે. આપણે હમણાં જે છે ત્યાં શાળાના બાળકો વધારે પડતા પ્રમાણમાં છે, શાળાના બાળકો પણ આવ્યા છે. તે ઉપરાંત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને લગતા તમામ લોકો, બ્રહ્મકુમારીઝ, પતંજલિવાળા તમામ લોકો છે તે અહીંયા સવારથી આવી ગયા છે અને ખૂબ જ ઉત્સાહી સુરત લાગી રહ્યું છે. કારણ કે ક્યારેય પણ કોઈ વિક્રમ સર્જવાની વાત હોય તો સુરતે ક્યારેય પાછું પડતું નથી. ત્યારે લોકો છે તેઓનો ઉત્સાહ જોઈ શકો છો કે આટલી સવારમાં જ્યારે તેઓ આવી જતા હોય છે ઉઠીને અને તે પણ યોગ કરવા માટે. આજે વિશ્વ યોગ દિવસ છે અને આજે વિક્રમ છે તેના તેઓ સાક્ષી બનવા જઈ રહ્યા છે. ત્યારે કેટલાક અહીંયા હાજર છે તેઓ સાથે આપણે વાત કરીશું. જી બેન, તમારું નામ ને ક્યાંથી આવો? મારું નામ કૃપલ પરમાર છે, સુરત અડાજણથી આવું છું. કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો? ભગવાન મહાવીરમાં પ્રોફેસર છું. આજે અહીંયા આવ્યા છો અને તમે આ વિશ્વ વિક્રમના સાક્ષી બનવા જઈ રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? ખૂબ ખુશી થાય છે કે અમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવા જઈ રહ્યા છે. અને તમે યોગ કરો છો, આજે વિશ્વ યોગ દિવસ છે તો શું કહેશો? યોગ કરવો જોઈએ બધાએ, બધાના માટે. યોગ એ શરીર માટે બહુ સારી વસ્તુ છે. દરેક વ્યક્તિએ યોગ કરવો જોઈએ. બિલકુલ. તો સુરતીઓનો ઉત્સાહ જોઈ શકો છો. સવારથી, વહેલી સવારથી 5:30 વાગ્યાથી તેઓ અહીંયા ગોઠવાઈ ગયા હતા, ખાસ કરીને આ વિક્રમ સર્જવા માટે. ત્યારે અન્ય જેઓ હાજર છે તેઓ સાથે પણ વાત કરવા જઈશું અને પૂછીશું કે તેઓ કેટલા આજે વિશ્વ વિક્રમ સર્જવા જઈ રહ્યા છે અને આજે વિશ્વ યોગ દિવસને લઈને કેટલા ઉત્સાહી છે. જી મેડમ, આપનું નામ ક્યાંથી આવો છો અને આજે કેટલો ઉત્સાહ? હું પરમાર જયશ્રી બારડોલીથી આવું છું અને આ યોગ દિવસના દિવસે આવીને અમને ખૂબ જ સારું લાગે છે અને પ્રાઉડ ફીલ થાય છે. હા, હું રોજ યોગ કરું છું અને અંદર સારું ફીલ થાય છે, એનર્જી આવે છે. અને આજે જ્યારે આપણે વિશ્વ વિક્રમ સર્જવા જઈ રહ્યા છે તમે પણ એના સાક્ષી બનશો, કારણ કે 1.25 લાખ લોકો પહેલી વાર યોગ કરવા જઈ રહ્યા છે, તો કેવી ફિલિંગ? બહુ સારી ફિલિંગ થાય છે કે આવું કરવું જોઈએ અને બધાને જાગૃત પણ કરવા જોઈએ. જી બિલકુલ. સુરતીઓ ખૂબ જ ઉત્સાહી છે કારણ કે એક સાથે આટલા બધા લોકો છે તે વિશ્વ વિક્રમ સર્જવા જઈ રહ્યા છે. ત્યારે અહીંયા તમે જોઈ શકો છો બ્લુ ટી શર્ટમાં, હું તમને બતાવવા માંગીશ કે સ્કેનર થઈ રહ્યું છે. જેઓ પણ અહીંયા આવ્યા છે તેઓ બચ્ચાઓના પણ સ્કેનિંગ કરવામાં આવે છે. બેન જરા આવજો, આ બાજુ થોડુંક. કેટલા લોકોના સ્કેનિંગ અત્યાર સુધી થયા છે, કેટલા લોકોએ વિશ્વ વિક્રમ સર્જવા છે? જોવા જઈએ તો જેટલી આધાર રાખેલો એના કરતાં જોવા જઈએ તો 8-10 ગણા વધારે આવેલા છે. એક્સપેક્ટેશન નહીં હતી કે આટલા બધા આવશે. સો વી આર રિયલી હેપી કે આજના યોગ દિવસમાં બધાએ પેરેન્ટ્સે પાર્ટ લીધો છે. રિયલી થેન્કફુલ ટુ ધેમ. પ્રાર્થના, કોઈ પણ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી કરીએ અને જીવનમાં પ્રાર્થના પુરુષાર્થ અને પરમાર્થ આજ જીવન છે. હવે બીજો અભ્યાસ કરીશું, સ્કંદ સંતાલના નામ બે અભ્યાસ. તો લાંબી શ્વાસ લેતા બંને હાથને ખોલીશું, બંને હાથને ખોલીશું, હથેળીઓનો રુખ નીચેની તરફ, હથેળીઓનો રુખ નીચેની તરફ, અને પછી બંને હાથ ઉપર લઈ જશું, બંને હાથ ઉપર લઈ જશું, બંને હાથ ઉપર. તમારા હાથ કાનને ટચના થવા જોઈએ, ખભાઓને ઉપર ખસે અને 5-10 સેકન્ડ હોલ્ડ કરો, હથેળીઓનો રુખ બહારની તરફ, અને શ્વાસ છોડતા વાપસા. આ પહેલું અભ્યાસ અને સ્કંદ સંતાલનો પછી બીજો અભ્યાસ. ફરી લાંબુ દી શ્વાસ લેતા બંને હાથને ખોલો, બંને હથેળીઓને ટ્વિસ્ટ કરો, આસમાનની તરફ ટ્વિસ્ટ કરો, અને બંને હથેળીઓ ખભા પર મૂકો, ખભા પર, અને બંને કોણીઓને જોડી દો, બંને કોણીઓને જોડી દો. લાંબી ઊંડી શ્વાસ લેતા લેતા પ્રાણાયામ સાથે સૂક્ષ્મ વ્યાયામ
डेली लाइफ में करेंगे उसको कम करना है। दिन का इतना समय हम दूसरी चीज़ों को दे सकते हैं तो 30 मिनट अपने शरीर को भी दे सकते हैं। आज से मुहिम चालू हुई है तो बहुत अच्छी बात है, लोग इसको फॉलो करें, अपने एक्साइटमेंट से रोज करें। आपने बचा लास्ट में एक बात कहना चाहूंगी, करो योग, रहो योग, धन्यवाद। યુવાઓ તો યોગ કરી રહ્યા છે, એટલે કહી શકાય કે તમામ ઉંમર ના લોકો છે જેઓ સ્થળે યોગ કરીને યોગ કરી રહ્યા છે बहुत बड़ा इवेंट है सूरत के अंदर, पहली बार वर्ल्ड ऑफ रिकॉर्ड के अंदर ये 1,45,000 का जो कैंडिडेट है उन लोगों ने रजिस्ट्रेशन करवाए और बहुत ही अच्छे और बहुत ही स्वस्थ माहौल के अंदर ये सब पूरा ये इवेंट हो रही है। और सीएम साहब, गृह मंत्री साहब सब लोग आए, ये बहुत ही हम लोग इस इवेंट के विटनेस है, ये बहुत ही हमारे लिए एक आनंद की बात है। हाँ मैडम, ये भी बहुत सही बात बताते हैं आपने कि हम लोग अभी तक ये नहीं करते रहे, जो भी टाइम नहीं मिलता था या तो खुली हालत रहती थी, लेकिन आज के दिन के बाद ऐसा संकल्प कर लें कि हम लोग ये हर रोज योग करेंगे और अपने स्वास्थ्य को ठीक करेंगे। मैडम ये बहुत ही एक मतलब गर्व की बात है सही में कि ये जो योग का जो प्रोग्राम सूरत में अरेंज हुआ है, ये बहुत ही मेहनत और बहुत ही जो बहुत ही एक्सरसाइज की बात हुआ है और कलेक्टर साहब, कमिश्नर साहब और काफी अधिकारियों का ये एफर्ट है, तभी जाके ये सब संपन्न हुआ है। જાગૃત કરી રહ્યા છે, અદભુત आपके एंडोक्राइन सिस्टम, आपके नर्वस सिस्टम को बैलेंस करेगी। ये लंबी गहरी सांस आपको स्वयं से और भगवान से जोड़ देगी। ये लंबी गहरी सांस आपको शक्ति और भक्ति से, लंबी गहरी सांस आपको दर्द से मुक्त कर देगी। ये लंबी गहरी सांस से आपका हीमोग्लोबिन बढ़ेगा। ये लंबी गहरी सांस आपकी इम्यूनिटी बढ़ाएगी। ये लंबी गहरी सांस आपके इंटरनल ऑर्गन को स्ट्रेंथ देगी। ये लंबी गहरी आपको सुखी बनाने के लिए, निरोगी बनाने के लिए योग का मंत्र दिया, तो पूरी तरह योग में खो जाए। अपने पैरों की उंगलियों को ढीला छोड़ दें, अपने हाथों की उंगलियों को ढीला छोड़ दें, रिलैक्स।